નમસ્કાર અમારા ભવિષ્યલક્ષી કાર્યક્રમ કાલનો દિવસ કેવોમાં આપનું સ્વાગત છે આપની સાથે હું છું સિંકલ દર્શક મિત્રો કાલનો દિવસ કાર્યક્રમ આપને જણાવે છે આપના રાશિફળ પંચાંગ અને ચોઘડિયા વિશેની તમામ માહિતી વિશે

રાશિ વૃષભ રાશિ રહેશે ચંદ્ર વૃષભ રાશિમાં ભ્રમણ કરશે એના મૂળાક્ષર બને એવું રહેશે નક્ષત્ર રોહિણી યોગ વૈદ્રુત છે કરણ છે વિષ્ટિ છે વાત કરીશું કે ભાઈ કાલે પંચક કે વિછુડો નથી આજથી હોળાષ્ટકનો પ્રારંભ છે કોઈ પણ પ્રકારના માંગલિક કાર્ય હવે આઠમી તારીખ સુધી નહીં થાય હોળાષ્ટક બેઠેલો છે સામી હોળીએ કોઈ કામ ના કરાય સામી હોળીએ કોઈ નવી વસ્તુ ના લાવાય સામી હોળીએ કોઈ નવી વસ્તુની ખરીદી ના થાય આ દરેક પ્રકારનું ધ્યાન રાખવાનું છે ચંદ્ર સવારે સાત ને સાત કલાકનો સૂર્ય સાંજે છ ને ચાલીસ કલાક નો છે ચંદ્રોદય ની વાત કરીએ તો અગિયાર ને ચાલીસ નો ચંદ્રોદય છે અગિયાર ને ચાલીસ નો તમે સવારનો જોશો તો ચંદ્રોદય જોવાશે ચંદ્રાસ એક ને પચાસ નો જોવાઈ રહ્યો છે એક ને પચાસ નોંધ્રો ચંદ્રાસ છે અભિજીત મુહૂર્ત સારામાં સારું જે ચોગડ્યું કહેવાય બાર ઓગણીસ થી એક પંદર નું છે અભિજીત મુહૂર્ત આઠ તેત્રીસ નું રાહુકાળ દરમિયાન લાંબી મુસાફરી નહીં મોટા કાર્યની શરૂઆત નહીં પૈસાની લેતી દેતી નહીં આ બધું ધ્યાન રાખવું કોઈ પણ પ્રકારની સારી વસ્તુઓનું કામ કરતા પહેલા રાહુકાળ ચાલે છે કે નહીં તે ચોક્કસ થી જોઈ લેવું અને પછી જ કાર્ય કરવું નહીં તે આગળ જતા તકલીફ થઈ શકે છે ધ્યાન રાખવું

અક્ષત ચોખા એટલે આખા ચોખા બાસમતી જે ચોખા કહેવાય ને એક ચોખ્ખું ચડાય એક નામ બીજો ચોખ્ખો ચડાઈને બે નામ એવા એકસો આઠ નામ એકસો આઠ ચોખા ચઢાવાના છે અને ભગવાનને ચંદનનો ચાંદલો અને એક પીળું ફૂલ ચડાવવાથી ધાર્યા કામની પ્રાપ્તિ થશે સારો વર અને પાર્વતી જેવી કહેવાય છે કે ભાઈ માતા જેવી છે એવી ચોક્કસથી તમને પત્ની મળશે પાર્વતી માતા જેવા કહેવાય છે કે ભાઈ પત્ની અને શંકર જેવા પતિ માળા જે લોકોને પણ જોઈતું હોય એ લોકો દરેક લોકો કાલે આનો ઉપાય કરે કે છે શંકર પાર્વતી જેવી જોડી છે શિવ શક્તિ ની જોડી છે તો ચોક્કસથી કાલે આટલું કરજો લાભ જોવાશે અને સાથે સાથે ચંદનનો ચાંદલો અને પીળું ફૂલ ચડાવવાથી પણ લાભ થશે જી બેન જી મહારાજ આ સાથે જ આવતીકાલના દિવસ અને રાત્રિના ચોઘડિયા વિશે દર્શક મિત્રો માહિતી આપશો દિવસના ચોગડેમાં પહેલું ચોગડ્યું અમૃત ચોગડ્યું છે જે સાત થી આઠ તેત્રીસ નું છે સવારના સાત કલાક થી આઠ તેત્રીસ અમૃત ચોગડ્યું પછી શુભ ચોગડ્યું આવશે જે નવ ઓગણસાઠ થી અગિયાર ને છવ્વીસ નું છે ત્રીજું લાભ ચોગડ્યું ત્રણ પિસ્તાલીસ થી પાંચ ને દસ નું છે ચોથું અમૃત ચોગડ્યું ફરી એક વાર પાંચ દસ થી છ પાંત્રીસ નું છે આ છે સારા અને શુભ ચોગડિયાની વાત રાત્રિના ચોગડિયાની વાત કરીએ

ધનબંધી છે તે દરેક કાર્યોનું પ્રશ્નનું નિવારણ થશે આર્થિક સ્થિતિ સુધરતી જણાય છે આવકની દ્રષ્ટિએ ફાયદો છે જે લોકો કળા ક્ષેત્રથી ધ્યાન આપે છે જે લોકો કળા ક્ષેત્રથી બિલોંગ કરે છે એ દરેક લોકોને કળા ક્ષેત્રવાળા દરેક લોકોને કાલે મોટો કે નાનો ફાયદો ચોક્કસથી જોવાશે મેષ રાશિ વાળા માટે મિત્રોની મદદથી મિત્રોના નાના મોટા સંપર્કથી કોઈ એવા સારા કાર્યો પણ પૂર્ણ થઈ શકે એમ છે રોકાણ કરવાથી લાભ થશે જે તે જગ્યાએ નાનું મોટું રોકાણ કરવું હોય ત્યાં રોકાણ કરજો ચોક્કસથી કોઈ એકંદરે લાભ જોવાય છે શુભ કલર જાંભલી શુભાંક નવ છે વાત કરશું વૃષભ વૃષભ રાશિ ધરેલા કાર્ય પૂર્ણ થાય જે વિચાર્યું હોય તે ચોક્કસથી થશે ધારેલા કામ મનથી વિચારેલું કાર્ય કાલે પૂર્ણ થાય નાનો મોટો કોઈક માથામાં દુખાવો રહી શકે છે તો ધ્યાન ધ્યાન રાખજો ચંદ્ર પ્રબળ છે 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 સોમવારનો દિવસ વૃષભ કહેવાય માથાને લગતી સમસ્યા ના થાય તેનું રાખે લાંબા સમયથી અટકેલા કામ પૂર્ણ થશે ઘણા સમયથી વિચાર્યું છે કે આ કામ પૂર્ણ થાય તો સારું થાય તો સારું પણ થતું નથી તો હવે કાલે દિવસ તમારા માટે અતિ ઉત્તમ છે કાલે ચંદ્ર કઈ રાશિમાં વૃષભ રાશિમાં કાલે દિવસ કયો સોમવાર નો એનો જ દિવસ છે માટે વૃષભ રાશિ વાળા દરેક લોકો માટે દિવસ બહુ જ સારો હશે જમીન મકાન થાય નાના મોટા જમીન મકાન શુભાંક એકરા મિથુન રાશિ ની વાત કરીશું તો વિચારો ખોટા ના કરતા મનને નિયંત્રણ માં રાખજો મનમાં કોઈ પ્રશ્ન ઉદભવે તેને હળ કરવાનું રાખજો ખોટા વિચારો લઈને મગજ ઉપર ના ફરતા મનને શાંત રાખીશું માનસિક શાંતિ જાળવીશું ધાર્મિક કાર્ય નાના મોટા પૂર્ણ થતા જોવાય છે કોઈ પણ નાના મોટા ધાર્મિક કાર્ય ચોક્કસ થી પૂર્ણ થશે રોકાણ કરવા માટે દિવસ બહુ સારો છે કારણ મિથુન રાશિ વાળાને પણ નાની મોટી જગ્યાએ રોકાણ કરવું છે તો કરો લાભ થશે વાદળી શુભકલા શુભાંક પાંચ છે જીબેન જી મહારાજ આગળની ત્રણ રાશિ છે કાર્ક સિંહ અને કન્યા આ ત્રણ રાશિનું આવતીકાલનું રાશિફળ જણાવશો કર્ક રાશિવાળાની વાત કરીએ તો ધારેલા કાર્ય પૂર્ણ થાય જે વિચાર્યું છે તે ચોક્કસથી થશે જે મનમાં ઈચ્છા છે તે પણ પૂર્ણ થશે નવી નોકરીની વાત મળે કર્ક રાશિવાળાને નોકરીના યોગ પ્રબળ છે નાની મોટી નવી નોકરીની વાત આગળ વધશે કોઈ નવું વ્યક્તિ જીવનમાં આગમન કરે નવા વ્યક્તિના સંપર્કમાં આવો

લોકો પર વિશ્વાસ મુકશો તો પાછળ પીઠનો ખંજર ના આવે ધ્યાન રાખજો ધરું મન ગમતું કાર્ય પૂર્ણ થાય વિચાર્યું છે ને કાર્ય પૂર્ણ થશે જે તે વિચારે છે કે ભાઈ આ સમયમાં આટલા સમયમાં આટલું વસ્તુ થઈ જાય સારું પૂર્ણ થશે ભગવાનના બે હાથ છે તમારી ઉપર શિરાશી વાળા દિવસ સારો કિંમતી વસ્તુનું ધ્યાન રાખજો પર્સ પાકીટ સોના ચાંદી મનગમતી વ્યક્તિઓના ફોટા ધ્યાન રાખજો પડી બળી ના જાય અને સાધન ચલાવતા ધ્યાન રાખજો પાછા આમ સીધું સીધું ચલાવવાનું આજુબાજુ ચલાવતા ચલાવતા પછી ગાડી ઠોકાઈ જાય ધ્યાન રાખજો સોનેરી શુભ કલર શુભાંક છ છે કન્યા રાશિ વાળા માટે વાત કરીએ દિવસ સારો લાભકારી દિવસ છે નાનો મોટો ફાયદો નાનો મોટો કહેવાય છે કે આવકમાં સ્ત્રોતમાં વધારો જોવાઈ જાય છે વેપારમાં બેદરકારી ના થાય વેપારીજનો ચોક્કસથી થોડુંક સંભાળે પૂરતો સમય પોતાના માટે મળતો રાશ માન સન્માન જળવાય વાહ વાહ કરે લોકો તમારી વખાણ કરે ખૂબ સુંદર મજાના બે ચાર શબ્દો તમારા માટે બોલે એટલે તમારે સારું છે કન્યા રાશિ વાળા માટે શુભ કલર ગુલાબી સાત છે જીબે જી મહારાજ આપની સાથે દર્શક મિત્રે જોડાય ગયા છે હેલો આપની જન્મ તારીખ જન્મ સમય અને જન્મ સ્થળ જણાવશો અને આપનો પ્રશ્ન જણાવશો જાન્યુઆરી બે હજાર અને જન્મ સ્થળ સુરત જી ભવિષ્ય કેવું કોઈ બિઝનેસ કરશે કે પછી કોઈ ગવર્મેન્ટ જોબ કરશે બેન શનિ છે મકર રાશિ નો છે છે દસમાં બેઠેલો છે ચિંતા ના કરો આગળ જતા સારા એવા નોકરીમાં પ્રબળ છે સરકારી કરતા પોતાના કોઈ મોટી કંપનીમાં કામ કરશે તો લાભ રહેશે લોખંડથી જો ફાયદો છે લોખંડથી નાના મોટા કામ કરે જવા દો વાંધો નથી કુંડળીમાં કહેવાય છે કે ભાઈ લગ્નની વાતમાં કહેવાય તો સાતમે કેતુ કોઈક એકાદ વખત લગ્નમાં બાધા પેર છેક સુધી વાત આવે અટકી અથવા તો વાત ચાલતી હોય ને અટકી જાય બધું સાતમે કેતુ છે અને લગ્નમાં રાહુ છે તો તેની ના થાય વસ્તુ તેનું ધ્યાન રખાવજો બાકી કુંડળી એકંદરે સારી છે કેતુ ના માટે દર રવિવારે ગાયત્રી માતાને કેજો કે કમળ નું ફૂલ અર્પિત કરે અને શનિ મહારાજ માટે ઓમ સંઘ સનેશ્વરાય નમ સંઘ એક માળા નિયમિત કરે તો જશે જી બેન જી મહારાજ વધુ એક કોલર આપણી સાથે જોડાઈ ગયા છે હેલો આપની જન્મ તારીખ જન્મ સમય અને જન્મ સ્થળ જણાવશો આપનું સમસ્યા જણાવશો હા જન્મ તારીખ છે પચીસ નવ ઓગણીસો ઇઠ્યોતેર જી સમય છે રાત્રે દસ ને પાંચ કલાકે જી અને સ્થળ છે આણંદ ગુજરાત જી આપનો પ્રશ્ન જણાવશો પ્રશ્ન બે એવા છે બેન કે એક તો મારા લગ્ન નથી થઈ રહ્યા અને બીજું ધંધામાં કોઈ પ્રગતિ નથી બિલકુલ ઝીરો છે સાહેબ હવે કેવું છે કે કુંડળીમાં મંગળ શનિ મેં કીધું ને કે દ્રષ્ટિમાં હોય કે સાથે હોય ત્યારે આ પ્રશ્ન થાય મંગળ શનિ તમારા કહેવાય છે કે ભારે છે સાહેબ એના કારણે આ સમસ્યા છે મંગળ શનિ કુંડળીમાં તમારે જોડે કે દ્રષ્ટિમાન હોય તો આ ચોક્કસ થી તકલીફ થાય છે હવે દર મંગળવારે ને શનિવારે સુંદરકાંડનો પાઠ તમે કરો ગુરુ મકરનો નીચનો જ કુંડળીમાં ગુરુ હોય ને જો એ મકરનો હોય તો નીચનો થયો એ મકરનો ગુરુ કોઈ કામનો નથી વેપાર ધંધામાં જોઈએ એવો લાભ આપે નહીં ફાયદો ના માટે થઈને તમે ગુરુની પૂજા ઉપાસના કરો ઉપાસ ભગવાનને નિયમિત પ્રમાણે સ્નાન કરાવો તુલસીના બે દળ અર્પિત કરો ને શું કહેવાય કે શિવનું સહસ્ત્ર નામાવાલી વિષ્ણુ સહસ્ત્ર નામા વાંચવાનું રાખો એમની સામે બેસીને શાલીંગરામ ભગવાનની સામે બેસીને પીડા આસન ઉપર દર પૂનમ ના દિવસે સત્યનારાયણ કથાનું વ્રત વાંચન અવશ્ય કરજો દરેક શનિ મેં કીધું છે મંગળવારે અને શનિવારે સુંદરકાંડનો પાઠ કરવાનો છે અવશ્ય લાભ થશે મહારાજ વધુ એક દર્શક મિત્ર આપની સાથે જોડાઈ ગયા છે હવે હું આપની જન્મ તારીખ જન્મ સમય અને જન્મ સ્થળ જણાવશો આપનો પ્રશ્ન જણાવશો છે અઢાર સત્તાણું સમય સમય સાત બત્રીસ સવારના જન્મ સ્થળ અમદાવાદ શું પ્રશ્ન છે ચંડાયોગ પણ બનેલો છે ગુરુરાવ નો ચંડાયોગ ક્યાંક ને ક્યાંક હેરાનગતિ આપે છે એક ઉપેલ નામનો રત્ન એમને પહેરાવજો ઓસ્ટ્રેલિયા ને ઉપેલ નામનો રત્ન પોતે પહેરશે તો લાભ થશે સાથે સાથે દરરોજ એ ઘરની બહાર નીકળે એક ચંદનનો ચાંદલો કરાઈ નીકળજો નીકળે

કર્ક રાશિ નું લગ્ન છે વાત કરે તો કે એમની આગળની જે જીવનની કહેવાય છે કે અત્યારે જે મહાદશા ચાલી રહી છે શુક્ર ની મહાદશા ની અંદર કેતુની અંતરદશા છે ગુરુ લગ્નના સ્થાન માં બેઠેલો છે અને સાથે સામે સૂર્ય ની દ્રષ્ટિ છે નાની મોટી સાતમે સૂર્ય હોય ને નાની મોટી બાધા અપાવે સૂર્ય એકલો હોય સ્વગૃહી હોય કે પછી સાથે દ્રષ્ટિમાન હોય તો એ આપે 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 છે 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 સૂર્ય ક્યારે એકલો સારો નહીં અને બીજે સૂર્ય હોય ને માણસને પૈસાની તકલીફ આપે સાતમે સૂર્ય લગ્ન જીવનમાં તકલીફ આપે ને બીજે સૂર્ય પૈસા ની તકલીફ આપે આ વિચારી લેવું સાતમે સૂર્ય છે સૂર્યનારાયણ ને જળ ચડાવો સૂર્યનારાયણ જળ ચડાવે ત્યારે કહેવાય છે કે ઓમ ધ્રોણી સુર્યાય નમ ઓમ ધ્રોણી સૂર્યાય ના મંત્ર જાપ કરે લાભ થશે જી બેન જી મહારાજ વધુ એક દર્શક મિત્ર આપણી સાથે ગયા છે આપની જન્મની જણાવશો આપની સમસ્યા જણાવશો જી જણાવ મારું નામ મોહનભાઈ રવજીભાઈ પરમાર છે જી મોહનભાઈ જન્મ તારીખ બોલો હા માળેશ ઓગણીસો ને અડસઠ મોહનભાઈ જન્મ સમય શું છે સવારે એનું કોઈ મને ખ્યાલ નથી ચાલો જન્મ સ્થળ હા સ્થળ કયું જન્મનું પાલેશ પાલેશ ભરૂચ જિલ્લો બોલો પ્રશ્ન બોલો મોહનભાઈ મારે મકાન લેવું છે પણ એનું કોઈ એ જ નહી થતરે અત્યારે મંગળની કહેવાય છે કે મહાદશા ચાલી રહી છે કેતુની અંતરદશા છે ટૂંક સમય પછી લગ્ન કહેવાય છે કે ભાઈ તમારા જમીન પ્રબળ છે પણ મંગળની મહાદશા હોય ત્યારે માણસ આવે શનિ ની આવે કે ગુરુની આવે ત્યારે એકાદ વખત પ્રોપર્ટી લે તમારે ભાઈ થોડોક રાહ જોવાની જરૂર છે મોહનભાઈ ત્યાં સુધી મંગળવારના દિવસે હનુમાનજીને લાલ ફૂલ ચડાવો ચમેલીના તેલ નો દીવો અને કેસરી ધજા સૌથી શ્રેષ્ઠ રહેશે

જય માતાજી જય માતાજી સોળ બાર ઓગણીસો છન્નું સવારે સાત ને પંચાવન જન્મ છે ગુજરાત રાજકોટ પ્રશ્ન બે વર્ષથી એને ઘરની અંદર તકરાર મારી ઘરે બેઠી છે સાતમું સ્થાન બગડ્યું હોય સાહેબ ત્યારે વસ્તુ થાય ચંદ્ર રાહુ સાતમે સાતમે ચંદ્રરાહુ છે માટે તકલીફ છે ચંદ્રરાહુ એટલે માનસિક સમસ્યાઓના કારણે ઉદ્ભવતા પ્રશ્ન મેન્ટલી હેરાનગતિ થાય ચંદ્રરાહુ સાતમે હોય એટલે માણસને ડિપ્રેશનનો શિકાર બનાવે નાની મોટી માનસિકતામાં કહેવાય છે કે જળ વિચારો કરાવે તો આ બધું ના થાય તેના માટે એમને કહેજો કે મુન નામનો રત્ન આવે છે ચંદ્રમણી જેને કહેવાય એ ચંદ્રમણી પોતે પહેરે બીજું ચંદ્રમણી પહેરીને દરરોજ જે શિવલિંગ ઉપર દૂધ અને સફેદ તલ દૂધ અને સફેદ તલ ચડાવે ને શિવ પંચાક્ષર સ્તોત્ર નો પાઠ કરે આટલું કરશે ચોક્કસ થી નાના મોટા લાભ જોવાઈ જશે જી મહારાજ વધુ એક કોલર આપણી સાથે જોડાઈ ગયા છે હાલે હું આપની જન્મ તારીખ જન્મ સમય અને જન્મ સ્થળ જણાવશો આપનો પ્રશ્ન જણાવશો હેલો જી હા મારા સન માટે પૂછવાનું છે જી જન્મ તારીખ છે અને લગ્ન લગ્નની વાત કરીએ તો અત્યારે જે મહાદશા ચાલે છે ગુરુની મહાદશા છે શુક્ર ની અંતરદશા જૂન મહિના પછી શરૂ થશે

તુલા રાશિની વાત કરીએ તો દિવસ સારો મોજ મજામાં પસાર થાય મન શાંતિ જણાય માનસિક સમસ્યાઓનો અંત આવે મન ઉપર જે ભાર છે હળવો થશે ઓફિસના કર્મચારીઓને કામ ઉપર ધ્યાન આપવું જરૂરી છે ઓફિસના લોકો નિયમિત જે લોકો નોકરી કરે છે તુલા રાશિવાળા વાળા કાલે બાર બે ધ્યાન પણ ના થાય તમારો સમય ના બગડે કોઈ હરક ના થાય તેનું ધ્યાન રાખજો

કે જે કુદરત થી લાભ થતો એવી જગ્યાએ તમે જઈ શકશો એની મજા માણી શકશો પ્રવાસના યોગ ક્યાંક નાના મોટા પ્રબળ બને છે કોઈ તીર્થયાત્રા કે પછી નાની મોટી બીજી યાત્રા છે વાત કરશો ધનરાશિ માનસિક થાક લાગે શારીરિક કરતા માનસિક થાક લાગે ત્યારે માણસ હેરાનગતિ થાય છે ધ્યાન રાખજો કળા ક્ષેત્ર વાળાને ઘણો લાભ જોવાય છે ધ્યાન કરવાથી ફાયદો થાય નાનું મોટું ધ્યાન કરવાથી ફાયદો થશે લાંબો ખર્ચ ના થાય તેનું ધ્યાન રાખીશું કાળો શુભકલર શુભાંક આઠ રહેશે તો પૈસાની બચત કરજો ખોટા પૈસા વપરાય છે નાની મોટી જગ્યાએ પૈસાની અધોગતિ થઈ રહી છે ધ્યાન રાખે સામાજિક કાર્ય ચોક્કસથી પૂર્ણ થશે જે તે સામાજિક કાર્યો બાકી છે તે પૂર્ણ થશે માતાના પિતાના આશીર્વાદ થી કોઈ નાના મોટા લાભ થાય તમારા માતા પિતાના છુપા આશીર્વાદ થી જે લાભ થાય ને ક્યાંય ના થાય તો કોઈ માતા પિતાના આશીર્વાદ થી લાભ જોવાય છે જે લોકોના લગ્ન નથી થતા મકર રાશિ વાળા લગ્ન ના યોગ પ્રબળ બને છે કોઈ સારી જગ્યા માંગુ વાત આવે તો આગળ વધારજો કલર નારંગી શુભાંક ચાર રહેશે કુંભ રાશિ ધાર્મિક કાર્ય સારા ધાર્મિક કાર્ય પૂર્ણ થાય થાક લાગી જાય થોડાક સમયમાં તમે થાકી તો થાક ના લાગે કામનો બોજો ઓછો થાય તો એનું ધ્યાન રાખજો મગજ ઉપર જે કામ ચાલી રહ્યું છે તમારું જે કામ છે એ ધીરે ધીરે ઓછો બોજો થશે મગજ સાત રાખશું કાબુ પર રાખીશું શુભ કલર લાલ શુભાંક છ રહેશે મીન રાશિ કોઈને ઉધાર આપવું કે લેવું નહીં આવું કરશો તો બે ગણું થશે માટે કોઈને ઉધાર આપવાનું નહીં કે ઉધાર લેવાનું નહીં તમારા જુસ્સામાં વધારો થતો જોવાય જે લોકોના લગ્ન નથી થતા તેવા દરેક લોકો માટે લગ્નના યોગ ખૂબ જ સારા છે શુક્ર સારો બને છે એટલે અમુક રાશિઓ માટે લગ્નના યોગ બહુ જ સારા છે જે લોકોના થઈ ગયા હોય એ લોકો બીજી વાર વિચાર તો ધ્યાન રાખજો પછી ઘરેથી પછી ફળે નહીં લોકોની કદર કરજો નાની મોટી જગ્યાએ કોઈક નાના વ્યક્તિઓનું માન સન્માન જાળવો ને તો સાહેબ બહુ મોટી વાત છે તમારા કરતા જે નાના લોકો છે નાના વ્યક્તિઓ છે એમનું કાલે માન સન્માન આપજો એમની કદર કરશો ને તો આગળ જતા ભવિષ્યમાં બહુ સારું થશે ધ્યાન રાખજો શુભકલર વાદા શુભાંક ત્રણ છે જી મહારાજ હવે સમય છે ટેરો કાર્ડ રીડિંગ નો આવતીકાલે જેનો જન્મદિવસ છે ટેરો કાર્ડ ની મદદ તેનું આવનારું ભવિષ્ય કેવું છે ચલો કાલે જેનો પણ જન્મદિવસ છે મંત્ર ન્યૂઝ ટીમ તરફથી થી સૌને હાર્દિક અભિનંદન તન થી તંદુરસ્ત રહો મન થી મલકાતા રહો ધન થી છલકાતા તોરણ હંમેશા ઝુલતું રહે ભાગ્યનું પાનું ખીલતું રહે અને ધન કુબેર ભંડાર ભરાતા રહે એક ઝુંદકલ બેન કાર્ડ છે સુંદર મજાનું કાર્ડ ચલો નાઇન્થ ઓફ કપ્સ કાઢ્યું છે શું સૂચવે છે આ ટેરો કાર્ડ શું સૂચવે છે નાઇન્થ ઓફ કપ્સ છે બહુ જ હેપીનેસ નું કાર્ડ છે આનંદ ખુશી ઉલ્લાસ અને ઉજવળતા સાથેનું આવનારું વર્ષ તમારા માટે ખૂબ શુભકારી રહેશે ધ્યાન શું રાખવાનું છે મેદસ્વી પણા પર વધારો ના થાય ભાઈ લાફિંગ બુદ્ધા છે ને એવા તમે લાફિંગ બુદ્ધા ના બની જતા ધ્યાન રાખજો બાકી વર્ષ એકંદરે સારું અને સુંદર છે ચોક્કસથી નાના મોટા હાસ્ય સાથે દિવસ પસાર થશે આર્થિક રીતે વર્ષ કેવું છે નાઇટ ઓફ પેન્ટિકલ આર્થિક રીતે મધ્યમ વર્ષ ગણાય છે નાના મોટા ઉતાર ચઢાવ સાથે વર્ષ પૂર્ણ થશે ચિંતા કરવાની જરૂર નથી માનસિક રીતે કિંગ ઓફ ફ્રેન્ડ્સ કોઈ ત્રીજી વ્યક્તિ હેરાન ના કરે બાકી વરસ સારું છે સુંદર છે માનસિક સમસ્યાઓથી રાહત થતી જોવા જ પૈસાની લેતી દેતી ઓછી રાખજો કોઈક નહીં વધે નહીં ફરી એકવાર કહું છું પૈસાની ઓછી ઉધાર લોન શારીરિક સમસ્યા પેજ ઓફ ફ્રેન્ડ્સ મેં કીધું એક જ છે મેદસ્વી પડા પર ના ધ્યાન રાખવાનું છે તમારી જે ડેલી લાઈફ છે ખાવા પર ધ્યાન રાખવાનું છે પેટને લગતી સમસ્યા ના થાય તેના સિવાય બીજું કશું જ નથી શારીરિક રીતે વરસ પણ સારું આવે છે શું કરવાથી લાભ થશે ભગવાન ગુરુની ઉપાસના કરવાની છે દરરોજ ગુરુની દત્ત કાળે કરજો સારું રહેશે જી બેન જી મારા જોડાવા બદલ અને માહિતી આપવા બદલ આપનો આભાર જય શ્રી કૃષ્ણ જય માધવ દર્શક મિત્રો હજુ પણ આપને કોઈ પ્રશ્ન હોય કોઈ સમસ્યા હોય તો નોંધી લો કિશન મહારાજ નું અમારા ભવિષ્યલક્ષી કાર્યક્રમ કાલનો દિવસ કેવો માં આજે બસ આટલું જ રજા આપશો નમસ્કાર